આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વિશે અભ્યાસ કરીશું. તેમાં આપણે સ્વાધ્યાય વિભાગના પહેલા દાખલાનો અભ્યાસ કરીશું. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય વિભાગના બીજા દાખલાથી અભ્યાસ કરીશું. તો જોઈએ મિત્રો સ્વાધ્યાય વિભાગનો બીજો દાખલો. તો સ્વાધ્યાય વિભાગનો બીજો દાખલો આપણને આપેલો છે કે ગુણાકાર કરો અને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો કે જો શક્ય હોય તો શું કરવાનું છે. આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં એને દર્શાવવાનું છે. તો જોઈએ આપણે પહેલો દાખલો આપણને આપેલો છે કે 2/3 ગુણ્યા 2/3 કે 2/3 ગુણ્યા 2/3. તો આ મિશ્રા પૂર્ણાંકમાં આપેલો છે અને અપૂર્ણાંકમાં ફેરવો તો આની સાથે ગુણાકાર પ્લસ આ સંખ્યામાં ઉમેરો એટલે કે 3 × 2 = 6 × 2 = 8 × 8/3. હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદમાં એટલે કે આવશે 2 × 8 × 3 × 3. તો 8 × 16 × 3 = 9. કઈ ઉપર નીચે કઈ ઉઠતું નથી. તો આને આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો આ મુજબ થશે કે 9 × 1 = 9, 9 × 7 ઉમેરી સદ્ય થશે 16. તો જવાબ શું આવશે 1/7/9. તો પેલા શું કર્યો 2/3 આ મિશ્ર અપૂર્ણાંક પાછું એને આપણે અપૂર્ણાંકમાં ફેરવો 3 × 2 = 6 × 2 = 8 × 8/3 અંશનો ગુણાકાર સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે 2 × 8/3 × 3 એટલે 8 × 16/3 = 9. હવે આ શુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો 9 × 1 = 9, 9 × 7 ઉમેરો 16 આવશે 16/9 એટલે જવાબ થશે 1/7/9. બીજો દાખલો આપણને આપેલો છે 2/7 × 7/9. તો અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર આવશે 2 × 7/7 × 9. તો આ ઉપર નીચે 7 કેન્સલ થઈ જશે તો વધ્યું શું 2/9. તો આ શું છે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે કે શુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ નહીં એટલે જવાબ શું આવશે 2/9. ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે 3/8 × 6/4. તો અહીં આપણે જોઈએ તો બે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે 3/8 × 6/4 એટલે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદમાં એટલે કે આવશે 3 × 6/8 × 4. પાછું થશે 3 × 6 = 2 × 4. તો આ 2 કેન્સલ તો વધ્યું શું 3 × 3 હવે ઉપર નીચે ક્યાંય ઉઠતો નથી એટલે શું આવશે 3 × 3/8 × 2. તો 3 × 3 કેટલા થશે 9/8 × 16. તો આ શું જોયું આપણે 9/16. તો 9/16 એ કેવા છે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે કે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ નહીં એટલે જવાબ શું આવશે 9/16. ત્યારબાદ આગળ ચોથો દાખલો આપણે જોઈએ તો ચોથો દાખલો આપણને શું આપેલો છે 9/5 × 3/5. તો અહીં આપણે જોઈએ તો આવશે 9/5 × 3/5. હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદમાં એટલે કે આવશે 9/3/5/5. તો અહીં ઉપર નીચે કઈ ઉઠતું નથી કે 9/3/5/5 ઉપર નીચે કઈ ઉઠતું નથી એટલે કે આવશે 9/3 એટલે 9 × 27 = 25. તો આ કેવું જોયું આપણને અશુદ્ધ અપૂર્ણાંક જોયો તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ મુજબ થશે કે 25 × 25 અને 25 માં કેટલા ઉમેરો તો 27 થશે તો 25 માં 2 ઉમેરો તો 27 થશે એટલે આવશે 1/2/25 કે 27/25 = 1/2/25. 25 + 2 = 27/25 અને જવાબ આવશે 1/2/25. તો અહીંયા આપણે 4 દાખલાનો અભ્યાસ કર્યો 5મો 6મો અને 7મો દાખલો છે એ આ જ પદ્ધતિ મુજબ તમારે જાતે ગણવાના છે. ત્યારબાદ જોઈએ તો ત્રીજો દાખલો આપણને આપેલો છે કે ગુણાકાર કરો તો આનો ગુણાકાર કરવાનો છે અને જે જવાબ આવે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે. તો પહેલો આપણને આપેલો છે 2/5 × 5 × 1/4
तो बेना छेद में पांच एमड़ा हो से आ मिश्र अपूर्णांक आपेलो छे तेने अपूर्णांक में फेरो तो पांच चौक वीस वीस ने एक वीस एक वीस ना छेद में चार के पांच चौक वीस वीस में एक उमेरी चलाव से एक वीस एक वीस ना छेद में चार હવે આપણે જાણીએ છીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે આવશે 2 ગુણ્યા 21 છેદમાં 5 ગુણ્યા 4 હવે આ ઉપર નીચે ઉડે છે 2 2 4 તો આ છેદ ઉડતા હોય તો ઉડાડવાના એટલે કે આ 2 2 4 તો વહી દોસો 21 છેદમાં આવશે 5 ગુણે 10 તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવે તો આ મુજબ થશે કે 10 ગુણે 20 20 માં એક ઉમેરી ચલાવ છે 21 એટલે જવાબ શું આવશે 2 ગુણાંક 1 ના છેદમાં 10 કે 10 નું 20 20 ને 1 21 21 ના છેદમાં 10 એટલે મિશ્ર અપૂર્ણાંક માં ફેરવો તો જવાબ આ મુજબ થશે 2 ગુણાંક 1 ના છેદમાં 10 ત્યારબાદ બીજો દાખલો આપણે આપેલો છે કે 6 ગુણાંક 2 ના છેદમાં 5 ગુણ્યા 7 ના છેદમાં 9 તો સૌપ્રથમ આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે એને આપણે અપૂર્ણાંક માં ફેરવીએ તો આ મુજબ થશે કે 6 5 30 30 ને 2 32 32 ના છેદમાં 5 કે 6 5 30 30 ને 2 32 32 ના છેદમાં 5 ગુણ્યા 7 ના છેદમાં 9 હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે આવશે 32 ગુણ્યા 7 છેદમાં 5 નવા 5 ગુણ્યા 9 તો 32 ગુણ્યા 7 કરે તો 7 2 ને 14 નો ચોકડો વધી જશે 1 7 ને 21 ને 22 એટલે આવશે 224 છેદમાં 9 5 ને 45 બરોબર કે 32 ગુણ્યા 7 કરશો એટલે આવશે 224 છેદમાં 9 5 ને 45 હવે ઉપર નીચે કે ભાગ ઉડતા નથી આ અશુદ્ધ અપૂર્ણાંક જેવો તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ મુજબ થશે કે 45 ચોકુ 180 180 માં કેટલા ઉમેરો તો 224 થાય તો 44 ઉમેરી તો થશે 224 એટલે કે 45 ચોકુ 180 180 માં 44 ઉમેરી એટલે આવશે 224 એટલે કે 224 ના છેદમાં 45 તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવીએ તો આ મુજબ થશે કે 4 ગુણ્યા 44 ના છેદમાં 45 તો આ થઈ ગયો જવાબ ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે કે 3 ના છેદમાં 2 ગુણ્યા 5 ગુણ્યા 1 ના છેદમાં 3 તો લખીએ 3 ના છેદમાં 2 એમના ગુણ્યા આ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે અને અપૂર્ણાંકમાં ફેરવો તો 5 3 15 ને 16 16 ના છેદમાં 3 બરોબર 5 3 15 15 ને 16 16 ના છેદમાં 3 હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો 3 ગુણ્યા 16 છેદમાં આવશે 2 ગુણ્યા 3 3 3 કેન્સલ પછી 2 8 16 એટલે જવાબ શું આવશે 8 બરોબર કે અહીં આપણે શું કર્યું પહેલા તો મિશ્ર અપૂર્ણાંક લઈને આપણે અપૂર્ણાંકમાં ફેરવેલ આવશે 16 ના છેદમાં 3 હવે આપણે જાણીએ છીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છે એટલે કે 3 ગુણ્યા 16 છેદમાં 2 ગુણ્યા 3 તો 3 3 કેન્સલ આ થશે 2 8 ને 16 તો ભાઈ 200 ખાલી ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ચોથો દાખલો આપણને આપેલો છે કે 5 ના છેદમાં 6 ગુણ્યા 2 ગુણાંક 3 ના છેદમાં 7 તો આ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 2 14 14 ને 3 14 ને 3 કેટલા થશે 17 17 ના છેદમાં 7 બરોબર કે 7 2 ને 14 14 માં 3 ઉમેરીને 14 ને 3 કેટલા થશે તો આવશે 17 હવે આપણે જાણીએ છીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે હવે જોઈએ તો 5 ગુણ્યા 17 છેદમાં આવશે 6 ગુણ્યા 7 તો 17 5 ને 85 છેદમાં આવશે 6 7 ને 42 તો હવે ઉપર નીચે કઈ ઉડતો નથી તો એને આપણે આ અશુદ્ધ અપૂર્ણાંક આપેલું છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ મુજબ થશે તો 85 ના છેદમાં 42 છે તો આવશે 42 2 ને 84 84 માં કેટલા ઉમેરો તો 85 થશે તો 84 માં એક ઉમેરી એટલે આવશે 85 તો 2 ગુણાંક 1 ના છેદમાં 42 તો જવાબ શું આવશે 2 ગુણાંક 1 ના છેદમાં 42 તો પાંચમો છઠ્ઠો અને સાતમો દાખલો છે એ આ જ પદ્ધતિ મુજબ તમારે જાતે ગણવાના છે ત્યારબાદ ચોથો દાખલો આપણે જોઈએ તો શું આપેલું છે કે કયું મોટું છે કે અહીં જે આપેલું છે એમાંથી કયું મોટું છે તે આપણે કહેવાનો છે તો એમાં પહેલું આપેલું છે 3 ના છેદમાં 4 ના 2 ના છેદમાં 7 કે 5 ના છેદમાં 8 ના 3 ના છેદમાં 5 તો આમાંથી
આબે અને આબે માંથી કયું ખોટું છે તે આપણે કહેવાનો છે. તો જો અહીં આપણે પહેલું કે 3 ના છેદ માં 4 ના 2 ના છેદ માં 7 અને લઈ પહેલું કહીએ છીએ અને આને બીજું કહીએ એટલે એ ડબલ કે 5 ના છેદ માં 8 ના 3 ના છેદ માં 5. તો હવે 3 ના છેદ માં 4 ના 2 ના છેદ માં 7 એટલે શું થશે 3 ના છેદ માં 4 2 ના છેદ માં 7. હવે આપણે જાણીએ છીએ તે મુજબ હંસનો ગુણાકાર હંસ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો 3 ગુણ્યા 2 છેદ માં આવશે 4 ગુણ્યા 7. હવે છેદ ઉડે છે તો ઉડાડવાના 2 2 4 તો શું આવ્યું 3 ના છેદ માં 7 ગુણે 14. અહીં જોઈએ તો તે મુજબ શું થશે કે 5 ના છેદ માં 8 ગુણ્યા 3 ના છેદ માં 5. તો હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે આવશે 5 ગુણ્યા 3 છેદ માં 8 ગુણ્યા 5 તો 5 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે તો જવાબ શું આવશે 3 ના છેદ માં 8. તો આના ઉપરથી આપણે કહી શકશું નહીં કે કઈ સંખ્યા મોટી છે. તો આપણે શું કરશું બેના છેદ સરખા કરીએ તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આના છે એના કરતા તે મોટા છે. તો બેના છેદ સરખા કરવા માટે આપણે શું કરીએ છીએ તો 3 ના છેદ માં 14 છે તો 8 અને 14 નો લસા લઈએ તો કેટલો આવશે તો 8 અને 14 નો લસા આવે છે 56. 8 અને 14 નો લસા આવે છે 56. કે 8 અને 14 નો લસા કેટલો થશે 56. તો અહીં છેદમાં 56 કરવાનું કેટલા વડે ગુણું જોશે તો 14 ચોકું 56 થશે એટલે કે ઉપર નીચે 4 વડે ગુણું જોશે તો 3 ચોક 12 છેદમાં 14 ચોકું 56. એવી જ રીતે અહીં આપણે જોઈએ તો આપેલું છે 3 ના છેદ માં 8 તો 3 ના છેદ માં 8 છે તો 8 ની જગ્યાએ આપણે 56 કરવાનું કેટલા વડે ગુણું જોશે તો 7 વડે ઉપર નીચે ગુણું જોશે તો 7 3 21 અને અહીં થશે 8 7 ને 56. તો હવે જોઈએ તો 2 ના છેદ સરખા થઈ ગયા તો આપણે જાણીએ તે મુજબ કે 21 ગ્રેટર ધેન 12 થાય એટલે કે આવશે 21 ના છેદ માં 56 ગ્રેટર ધેન 12 ના છેદ માં 56 થશે તો 21 ના છેદ માં 56 એટલે શું થશે તો 5 ના છેદ માં 8 ના 3 ના છેદ માં 5 થશે એટલે કે આવશે 5 ના છેદ માં 8 ના 3 ના છેદ માં 5 એ હવે 12 ના છેદ માં 56 એટલે શું થશે 3 ના છેદ માં 14 એટલે 3 ના છેદ માં 14 એટલે શું થશે 3 ના છેદ માં 4 ના 2 ના છેદ માં 7 કે 3 ના છેદ માં 4 ના 2 ના છેદ માં 7 એ કે 5 ના છેદ માં 8 ના 3 ના છેદ માં 5 છે 3 ના છેદ માં 4 ના 2 ના છેદ માં 7 કરતા મોટા છે. બરોબર કે 3 ના 5 ના છેદ માં 8 ના 3 ના છેદ માં 5 એ 3 ના છેદ માં 4 ના 2 ના છેદ માં 7 કરતા કેવા છે મોટા છે. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો આપણને આ મુજબ આપેલો છે કે 6 ના છેદ માં 7 ના 1 ના છેદ માં 2 કે 3 ના છેદ માં 7 ના 2 ના છેદ માં 3. તો આપણે જોઈએ તે મુજબ કે 6 ના છેદ માં 7 ના 1 ના છેદ માં 2 અને અહીં આપણે લઈએ 3 ના છેદ માં 7 ના 2 ના છેદ માં 3. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 6 ના છેદ માં 7 ના 1 ના છેદ માં 2 એટલે આવશે 6 ના છેદ માં 7 ગુણ્યા 1 ના છેદ માં 2 થશે. આપણે જાણીએ છીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો 6 ગુણ્યા 1 છેદ માં આવશે 7 ગુણ્યા 2 તો 6 1 6 છેદ માં હજી અહીં ઉપર નીચે ભાગ ઉડે છે તો ઉડાડવાના તો અહીંયા થાય છે 2 3 6 કે 2 3 6 તો ભાઈ દો શું 3 1 3 છેદ માં આવશે 7. અહીં આપણે જોઈએ તો આપણે આપેલું છે કે 3 ના છેદ માં 7 ના 2 ના છેદ માં 3 તો 3 ના છેદ માં 7 ના કીધા છેદ આવશે ગુણ્યા 2 ના છેદ માં 3. આપણે જાણીએ છીએ તે મુજબ હંસનો ગુણાકાર સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે આવશે 3 ના ગુણ્યા 2 છેદ માં આવશે 7 ગુણ્યા 3. તો અહીં 3 3 કેન્સલ થઈ જશે તો ભાઈ દો શું 2 ના છેદ માં 7. તો આપણે જાણીએ તે મુજબ શું થશે કે 3 ગ્રેટર ધેન 2 થશે કે 3 છે એ કરતા મોટા થશે એટલે કે 3 ના છેદ માં 7 છે એ 2 ના છેદ માં 7 કરતા મોટા થશે એટલે કે 3 ના છેદ માં 7 ગ્રેટર ધેન 2 ના છેદ માં 7 થશે. તો હા
आम करना छेद मां सात अपने शू तो से के छना छेद मां सात ना एक ना छेद मां बे बेना छेद मां सात अपने शू तो से करना छेद मां सात ना करना छेद मां सात ना बेना छेद मां तार करता मोटा छेद के शू तो से के करना छेद मां सात ने डर बेना छेद मां सात तो करना छेद मां सात अपने शू तो से छना छेद मां सात ना एक ना छेद मां बे तण ना छेद मां सात ना बे ना छेद मां तण करता केवा छे मोटा छे। तो आया आपणे स्वाध्याय 2.3 ना चार दाखला સુધી અભ્યાસ કર્યો। આવતા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.3 ના પાંચમા દાખલાથી અભ્યાસ કરીશું। તો ત્યાં સુધી દરેક